गुड मॉर्निंग स्टूडेंट्स, आज आपणे पर्यावरणनी अंदर पाठ छ जोवानो छे। आपणे आटली सुधी चर्चा आपणे अगाउना वीडियोमां पण करी चूक्या छे। ओके, आपणे विपुलना कुटुंब विशे पण ख्याल मेळव्यो हतो, तो आजे ए फकरा उपरथी प्रश्नोना जवाब जोईए। अहींया छे कि दादी केम जल्दी दादर चढ़ी सकता नथी, तो आपणे वीडियोमां पण जोयुं हतुं कि जे विपुलना दादी छे ए घरडा थई गया छे, એટલે કે મોટી ઉંમરના થઈ ગયા છે, અને મોટી ઉંમરના હોવાથી તે અશક્ત છે। અશક્ત એટલે શક્તિ, જે પહેલાં જેવી શક્તિ હોય એ શક્તિ હવે એમનામાં છે નહીં, તેથી તે જલ્દી દાદર ચડી શકતા નથી। પછી છે કે દાદીને કેવી દાળ પસંદ છે, તો આપણે ફકરામાં પણ આવી ગયું હતું કે દાદીને ખાંડ નાખેલી એટલે કે ગળપણવાળી દાળ વધુ પસંદ છે। ઓકે, પછી છે તમને કેવી દાળ ભાવે છે, તો તમને જેવી દાળ ભાવતી હોય એ તમારે અહીંયા લખવાનું છે। જો ગળી દાળ ભાવતી હોય તો ગળી લખવાનું છે। અહીંયા મેં લખ્યું છે કે મને ગળપણ નાખેલી દાળ વધુ પસંદ છે। આ ઉપરાંત લગ્ન પ્રસંગે દાળ જે બનતી હોય એ ભાવે છે। ઓકે, પછી નેક્સ્ટ જુઓ, બીજો છે વાર્તામાંના કેટલા સભ્યો મકાઈ ડોળા ખાઈ શકે છે અને કેમ, તો વાર્તાની અંદર ત્રણ સભ્યો છે જે મકાઈ ડોળા ખાઈ શકે છે। હવે કારણ કે ત્રણે ઘરડા નથી, તેમના દાંત સ્વસ્થ અને કેવા છે, મજબૂત છે। હવે ત્રણ જણ કોણ હતા, તો એક તો વિપુલ છે, પછી વિપુલની માતા છે, અને ત્રીજા છે એમના મામી। ઓકે, પછી છે શું ઘરડા લોકો મકાઈ ડોળા ખાઈ શકે કેમ, તો ના, ઘરડા લોકો મકાઈ ડોળા ખાઈ શકે નહીં, કારણ કે તેમના તે લોકોના મોટાભાગના દાંત પડી ગયા હોય, તેથી તે મકાઈ ડોળા ખાઈ શકે નહીં। હવે ચાર મહિનાની મુન્ની તેના માતાના દૂધ પર રહે છે, એ તેનો એકમાત્ર ખોરાક કેમ હશે, તો આપણે ફકરાની અંદર જોયું હતું કે વિપુલની નાની બહેન જે છે ચાર મહિનાની, એ માત્ર માતાના દૂધ ઉપર જ રહે છે, કારણ કે એને હજી દાંત આવ્યા નથી, તેથી તે કોઈ બીજો ખોરાક ખાઈ શકે નહીં, તેથી તે પોતાની માતાના દૂધ પર જ રહે છે, જે તેનો સંપૂર્ણ ખોરાક છે। ઓકે, હવે જુઓ, પૂછો અને લખો। અહીંયા એક કોષ્ટક આપ્યું છે, એમાં શું ખાઈ શકે અને શું ના ખાઈ શકે એ લખવાનું છે। તો બાળક, તમે બાળક છો, તો તમે શું શું ખાઈ શકો છો એ તમે આની અંદર લખી શકો છો, અને નાનું બાળક જો હોય એટલે કે એ શું ના ખાઈ શકે, અહીંયા છે કે દૂધ, પાતળી દાળ, ખીચડી એ બધું ખાઈ શકે, પરંતુ જો એને દાંત ન આવ્યા હોય તો તે મકાઈ, મગફળી, ભાખરી, શાક, ફળ એ ખાઈ શકે નહીં, કારણ કે એ ચાવીને ખાવું પડે। તેથી હવે યુવાન વ્યક્તિ હોય તો એ શું ખાઈ શકે, તો એ બધી જ વસ્તુ ખાઈ શકે, કારણ કે તેના દાંત મજબૂત હોય, અને શું ના ખાઈ શકે તો એમાં આવે જ નહીં, કારણ કે તો બધી જ વસ્તુ ખાઈ શકે છે। ઓકે, પછી છે વૃદ્ધ, તો જે વૃદ્ધમાં જે વૃદ્ધ છે એમને દાંત ના હોય તો એ કેવો ખોરાક લેશે, દાળ ભાત, દૂધ, ખીચડી, રોટલી, શાક, કે જે સહેલાઈથી ખાઈ શકે તે એવો ખોરાક લેશે। પછી છે અને તે શું ના ખાઈ શકે, તો મગફળી છે, મકાઈ ડોળો છે, રોટલો, ભાખરી, કાચા ફળ, જે ચાવવામાં વધારે મહેનત પડે એ ખોરાક તે લઈ શકે નહીં। ઓકે, હવે આગળ છે ભાવતી વસ્તુ પર ગોળ કરો, તો તમને આમાંથી જે વસ્તુ ભાવતી હોય એ વસ્તુ પર ગોળ કરવાનું છે। તો આપણે ભાત તો ખાતા જ હોઈએ છીએ, ઘઉં પણ ખાતા હોઈએ છીએ, ચણા એ પણ ખાતા હોઈએ છીએ, બાજરીમાંથી રોટલા બનાવેલા હોય છે તે પણ ખાતા હોઈએ છીએ। હવે એ આપણે આગળ જે વસ્તુ જોઈ એમાંથી અહીંયા લખ્યું છે કે આપણા મોટાભાગનો ખોરાક વિવિધ વસ્તુઓનો બનેલો છે, કઈ વસ્તુ કઈ જગ્યાએ સરળતાથી ઉગી છે તેના આધારે અલગ વસ્તુઓના વિસ્તારમાં અને કયા વિસ્તારમાં ખવાય છે તે લખો, જે આપણે આગળ જે ગોળ રાઉન્ડ કર્યા છે એ અહીંયા લખવાના
છે તો જે ભાત છે એ દક્ષિણ ભારતમાં વધુ એટલે કે પુષ્કળ પ્રમાણમાં થાય છે. ઘઉં એ ઉત્તર ભારતમાં વધુ થાય છે. મકાઈ એ મધ્યપ્રદેશમાં થાય છે. જ્યારે બાજરી એ ગુજરાત અને રાજસ્થાનમાં વધુ જોવા મળે છે. હવે અહીંયા એક વર્ગીકરણ કરવાનું છે. અહીંયા ઘઉં અને ઢોસામાંથી જે વિવિધ વાનગીઓ બને છે એ લખવાની છે, તમારા ઘરમાં પણ બનતી હશે. હવે અહીંયા ઘઉંમાંથી અહીંયા જો રોટલી છે, શીરો છે, સેવ છે, પૂરી છે, ભાખરી છે, લાડુ છે. આ ઉપરાંત તમારા ઘરમાં કોઈ નવી વાનગી ઘઉંમાંથી બનતી હોય તો તમે અહીંયા લખી શકો છો. પછી અહીંયા છે ચોખા, તો ચોખામાંથી ઢોંસા, ખીર, ઉત્તપમા, ખીચડી, ઇડલી, પુલાવ વગેરે વસ્તુ ચોખામાંથી બની શકે છે. ઓકે, હવે અહીંયા બીજું છે વિચારો અને લખો. તમને જમવામાં પસંદ ના હોય એવી ત્રણ વાનગીઓના નામ લખો. તો પહેલાં તો પસંદ હોય એવી વાનગીઓના નામ લખવાના છે. તો અહીંયા તમને ઢોંસા, સમોસા, સેન્ડવિચ, પાણીપુરી જે પણ પસંદ હોય એ તમારે અહીંયા લખવાનું છે, અને જે પસંદ ના હોય એ તમારે અહીંયા લખવાનું છે. ઓકે, પછી તમારા મિત્રોની પસંદ સરખી છે તો તમારા જે મિત્રોની પસંદ તમારા જેવી હોય એમના નામ લખવાના છે અથવા તો ચર્ચા કરવાની છે. ઓકે, તમારા કુટુંબમાં સભ્યોની પસંદ સરખી છે તો તમારા કુટુંબમાં જે પણ સભ્યોની પસંદ તમારા જેવી હોય એમની ચર્ચા કરવાની છે. તમારા કુટુંબમાં કયા સભ્યોની પસંદ જુદી છે તો અહીંયા તમારે તમારા કુટુંબ વિશેની ચર્ચા કરવાની છે. ઓકે, હવે ચાલો અહીંયા અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જેવો ખોરાક ખવાય છે એની ચર્ચા કરીએ. અહીંયા હેન્સી નામની છોકરી તમને દેખાય છે ને, અને એ કહે છે કે હું વલસાડમાં રહું છું, મને અને મારી માતાને ઉંબાડિયું ખાવું ગમે છે. જ્યારે અમને ઉંબાડિયું ખાવાની ઈચ્છા થાય ત્યારે અમે ખેતરમાં જઈએ છીએ અને ઉંબાડિયું ખાઈએ છીએ. તો ઉંબાડિયું કેવી વાનગી છે જેમાં બટાકા, શક્કરિયા બધું નાખીને, મસાલા નાખીને માટલાની અંદર બનાવવામાં આવે છે. તો આ એ ઉંબાડિયું છે જે અહીંયા હેન્સી નામની જે છોકરી છે એની માતાને અને એને ખૂબ પસંદ છે, જે વલસાડમાં રહે છે એટલે કે ગુજરાતમાં રહે છે. ઓકે, હવે અહીંયા જુઓ જૂની નામની એક છોકરી છે. એ શું કહે છે કે હું કાશ્મીરમાં રહું છું, મને રાયના તેલમાં બનાવેલી માછલી વધુ પસંદ છે. એકવાર હું ગોવા ગઈ હતી, અમે ત્યાં માછલી ખાધી પરંતુ તેનો સ્વાદ જુદો હતો. મારી માતાએ કહ્યું આ દરિયાની માછલી નારિયેળના તેલમાં બનાવી છે એટલે જુદી લાગે છે. તો અહીંયા દરિયા કિનારે, કેરળની અંદર દરિયા કિનારે માછલી, નારિયેળીના ઝાડ વધારે હોય અને ત્યાં માછલી પણ દરિયાની અંદર વધુ જોવા મળે, તેથી ત્યાં નારિયેળ તેલનો વધારે ઉપયોગ થાય છે. પછી છે અહીંયા થોમસ શું કહે છે, હું કેરાલામાં રહું છું, મને બે વસ્તુઓ ખાવી ગમે છે, બંને મારા આંગણામાં થાય છે, એક ઊંચા વૃક્ષ પર ઉગે છે અને બીજું જમીનની અંદર ઉગે છે. બાફેલા સાબુદાણા અને નારિયેળમાંથી બનાવેલી કઢી સાથે ખાવાની ખૂબ મજા પડે છે, તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ હોય છે. તો બાળકો, આપણે અહીંયા અલગ અલગ વિસ્તારના બાળકો જોયા અને તેમના અલગ અલગ સ્વાદ વિશે ચર્ચા કરી. બાકીનું આપણે બીજા વિડીયોમાં જોઈશું. ઓકે.